લાપરવાહીની ખબર સાંભળી જનતા ચોંકી ઉઠશે. આ કાંડમાં બહાર આવી છે તંત્રની ચોંકાવનારી લાપરવાહી. માર્ગ અને મકાન વિભાગે પોલીસ કમિશનરને અભિપ્રાય આપ્યો છે. તત્કાલ પોલીસ કમિશનરને અભિપ્રાય આપવામાં આવ્યો હતો. જી 24 કલાક પર અભિપ્રાયની કોપી પણ અમે એક્સક્લુઝિવલી આપણે બતાવવા જઈ રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગના અભિપ્રાયની એસી તેસી કરવામાં આવી હતી. તમામ નિયમોનો ઉલાળ્યો કરવામાં આવ્યો હતો. સંચાલકોએ આ અંગે ખુલાસો પણ કર્યો છે. જવાબદારી આયોજકોના શિરે રહેશે તેવી સૂચના આપવામાં આવી હતી. અકસ્માતની જવાબદારી આયોજકોના શિરે રહેશે તેવી સૂચના આયોજકોને અપાઈ હતી. રાઇડના ઉપયોગની મંજૂરી પણ ફરજિયાત લેવાનો અભિપ્રાય હતો. ફાયર સેફટીની મંજૂરી પણ ફરજિયાત લેવાનો અભિપ્રાય માર્ગ અને મકાન વિભાગે આપ્યો હતો. ઇલેક્ટ્રિક સાધનો અને ગેસ લાઇનના ઉપયોગ કરવા પર પ્રતિબંધ હતો. ટીઆરપી ગેમ ઝોને રેસવે એન્ટરપ્રાઇઝના નામે આ મંજૂરી માંગી હતી. અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે મંજૂરી માંગવામાં આવી હતી. તો શું આ બધું તત્કાલીન પોલીસ કમિશનરને નહોતું દેખાયું? માર્ગ અને મકાન વિભાગના અભિપ્રાયની અનદેખી કેમ કરાઈ? આ અનદેખી જ 28 લોકોને ભરખી ગઈ છે. તો એક બાદ એક બેદરકારીની ખબરો સામે આવી રહી છે. જ્યારે 28 લોકો સળગીને ભડથું થઈ ગયા છે ત્યારે હવે બહાર આવી રહ્યું છે કે તમામ નિયમોનો ઉલાળ્યો કરવામાં આવ્યો હતો. માર્ગ અને મકાન વિભાગે આ બાબતે ચેતવ્યા પણ હતા અને કહેવામાં આવ્યું હતું કે જો કોઈ પણ જાતની દુર્ઘટના રહેશે તો આ જવાબદારી આયોજકોના શિરે રહેશે. રાઇડના ઉપયોગની મંજૂરી પણ ફરજિયાત લેવાનો અભિપ્રાય તેમાં આપવામાં આવ્યો છે. અમે ઝી 24 કલાક પર લગાતાર આપને આ કોપી બતાવી રહ્યા છે મંજૂરીની. માર્ગ અને મકાન વિભાગે જે અભિપ્રાય આપ્યો હતો તેની એસી કે તેસી કરી દેવામાં આવી છે. જો તેને ગંભીરતાથી તે સમય લેવામાં આવ્યો હોત તો આજે આ દિવસ જોવાની જરૂર રાજકોટને ન પડી હોત. એક બાદ એક બેદરકારીની ઘટના. ક્યારેક એવા સમાચારો સામે આવે કે ફાયર એનઓસી આપવામાં આવ્યું હતું, ક્યારેક એવા સમાચારો સામે આવે કે કોઈ પણ જાતની મંજૂરી નથી લેવામાં આવી. ત્યારબાદ હવે જે નિયમો બનાવવામાં આવ્યા હતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે કોપી બહાર પાડવામાં આવી છે તેને લઈને ચોક્કસ અને સ્પષ્ટ છે કે તેના નિયમો પણ જાણે કે અનદેખા કરી દેવામાં આવ્યા. ઇલેક્ટ્રિક સાધનોનો વપરાશ થયો, ગેસ લાઇનનો ઉપયોગનો વપરાશ થયો, પરંતુ તેને લઈને પહેલેથી જ મનાઈ ફરમાવવામાં આવી હતી તે હવે સામે આવી રહ્યું છે. હવે સવાલ એ છે કે અત્યારે તો પોલીસ કમિશનરની બદલી કરી દેવામાં આવી છે, પરંતુ ત્યારે જ પોલીસ કમિશનરને આ બાબતો નહોતી દેખાઈ? આ અંગે વધુ માહિતી સંવાદદાતા ગૌરવ દવે આપી રહ્યા છે. ગૌરવ, માર્ગ અને મકાન વિભાગની જે કોપી સામે આવી છે મંજૂરીની તેમાં પણ આ નિયમોનો રીતસરનો ઉલાળ્યો કરવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જાણવા માંગે છું શું શું મેન્શન છે આ કોપીમાં અને ક્યારે આ વાત સામે આવી? ચોક્કસ જ ઝરણા જે ટીઆરપી ગેમ ઝોન ની અંદર અગ્નિકાંડ સર્જાયો અને 28 જેટલી જે જિંદગીઓ છે તે તેની અંદર હોમાઈ ચૂકી. ત્યારબાદ જે તપાસ કરવામાં આવી એસઆઈટીની ટીમ એક એક કાગળિયા છે તે તપાસતી હતી ને તેની અંદર આ માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે પોલીસ કમિશનરને અભિપ્રાય આપવામાં આવ્યો હતો તે અભિપ્રાયની કોપી છે તે સામે આવી છે. 14/9/2023 આ જે અભિપ્રાય છે તે પોલીસ કમિશનરને આપવામાં આવ્યો હતો. ત્યાર પછી મંજૂરી પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી હતી. સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે જો માર્ગ અને મકાન વિભાગના જે અધિકારીઓ છે કે તેમના દ્વારા જે અભિપ્રાય આપવામાં આવ્યો હતો તેની અંદર સ્પષ્ટ નિયમો છે તે લખવામાં આવ્યા હતા. એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે થઈને રેસવે એન્ટરપ્રાઇઝના નામે આ મંજૂરી છે તે માગવામાં આવી હતી. તેની અંદર અલગ અલગ જે 14 જેટલા જે નિયમો છે તે લાગુ છે તે હોય તો જ મંજૂરી આપવી તે પ્રકારના જે લખાણો છે તે લખવામાં આવ્યા છે. તેની અંદર કોઈ પણ જે મંજૂરી લેવામાં આવી છે તેની અંદર તમામ નિયમોનો ઉલાળ્યો છે તે સંચાલકો દ્વારા કરવામાં આવ્યો હતો અને એક પણ પ્રકારના જે નિયમો પૂરા ન હોવા છતાં પણ પોલીસ કમિશનર દ્વારા રાજુ ભાર્ગવ જે તત્કાલીન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ હતા તેમના દ્વારા મંજૂરી છે તે આપી દેવામાં આવી હતી ને એટલા માટે થઈને જ તેમની સામે કડક એક્શન છે તે લેવામાં આવી છે અને તાત્કાલિક અસરથી તેમની બદલી છે તે કરી દેવામાં આવી છે. ખાસ કરીને નિયમોની એસી તેસી છે તે કરવામાં આવી છે. તે નિયમોની અંદર આગ, વાવાઝોડા કે અન્ય કોઈ અકસ્માત થાય તો તેમની જવાબદારી આયોજકોના શિરે રહેશે આ પ્રકારની સૂચના છે તે લખવામાં આવી હતી. એટલું જ નહીં, ફાયર બ્રિગેડ વિભાગ પાસેથી ફાયર સેફટીના સાધનોને લઈને પણ મંજૂરી છે તે માગવામાં
આવવી જોઈએ તે ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર છે, તેમના દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે તેમની પાસેથી કોઈ પણ મંજૂરી છે તે અત્યાર સુધીમાં માગવામાં નથી આવી. એટલે કે ફાયર સેફટીના સાધનોની જે મંજૂરી એનઓસી જે લેવી જોઈએ તે પણ લેવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે. એટલે કે નિયમોનો ઉલાડીઓ છે તે ચોક્કસથી આ સંચાલકો તો કરતા હતા, પરંતુ ક્યાંક અધિકારીઓ દ્વારા પણ નિયમોનો ઉલાડીઓ કરી અને મંજૂરી છે તે આપવામાં આવી હતી. એટલું જ નહીં, સેફટીના ફાયર સેફટીના સાધનો અંતે અને યાંત્રિક રાઇડોનો જો ઉપયોગ કરતા હોય તો તેમને યાંત્રિક મંજૂરી છે તે પણ લેવાની રહેતી હતી, પરંતુ તે પણ તેમના દ્વારા લેવામાં નહોતી આવી. એટલે કે ક્યાંક તમામ જે નિયમો છે તેમનો ઉલાડ્યો છે તે થતો જોવા મળતો હતો. ઇલેક્ટ્રિક સાધનો અને ગેસ અથવા તો ગેસની પાઇપલાઇનનો જો ઉપયોગ કરવાના હોય તો તે પ્રતિબંધ છે, આવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે. તેમ છતાં પણ મંજૂરી છે તે આપી દેવામાં આવી હતી. ટીઆરપી ગેમ ઝોનના રેસવે એન્ટરપ્રાઇઝના નામે મંજૂરી છે તે લેવામાં આવી હતી. એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટેની મંજૂરી છે તે લેવામાં આવી હતી અને તેની અંદર મોટા પ્રમાણમાં સ્ટ્રક્ચર છે તે ખડકી દેવામાં આવ્યું હતું અને ત્યાં જે કહી શકાય કે લોખંડના બીમ કોલમ અને પતરાનું આખું બાંધકામ કરી અને એસી ડોમ આખો તૈયાર કરીને આ પ્રકારે ગેમ ઝોન છે તે શરૂ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. 28 જેટલી જે જિંદગીઓ હોમાઈ ચૂકી છે, એસઆઈટી દ્વારા આ જે તમામ પુરાવાઓ છે તે એકત્ર કરવામાં આવ્યા છે. એસઆઈટીએ પણ પોતાના જે અભિપ્રાય જે સરકારમાં પ્રાથમિક રિપોર્ટ આવશે તેની અંદર આ માર્ગ અને મકાન વિભાગનો જે અભિપ્રાય હતો તે પણ તેની અંદર જોડવામાં આવશે તે માહિતી છે તે સૂત્રો પાસેથી મળી રહી છે. G24 કલાક પાસે આ એક્સક્લુઝિવ જે અભિપ્રાયની જે કોપી છે તે સામે આવી છે અને તેના આધારે જ આપણા ખુલાસાઓ છે તે કરી રહ્યા છીએ. પરંતુ ક્યાંક જે માનવ જિંદગી જોખમાય તે પ્રકારે જે સંચાલકો છે તેમના દ્વારા અહીં જે ગેરકાયદેસર રીતે તમામ જે બાંધકામો છે તે ખડકી દીધા હતા, ફાયર સેફટીના સાધનોની જે સુવિધાઓ હોવી જોઈએ તે પણ રાખવામાં નથી આવી, જે રીતના ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હોવા છતાં પણ એસી જેવા જે સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હતો, તમામ રીતે ક્યાંક જે નિષ્ફળ છે તે નિયમો અને એસી તેસી કરવામાં આવી હતી અને તંત્ર પણ આ જે તમામ વસ્તુઓ ધ્યાનમાં લેવી જોઈએ તેને બદલે 4 વર્ષથી ગેરકાયદેસર રીતે આ જે ટીઆરપી ગેમ ઝોન છે તે ધમધમતું હોવાનું સામે આવી રહ્યું છે. જે રીતના અધિકારીઓએ પણ તે તસ્દી ન લીધી, એટલું જ નહીં ડીસીપી જે કહી શકાય કે ડીસીપી પ્રવીણ મીણાનો જ્યારે જન્મદિવસ હતો ત્યારે આ જ જગ્યાએ તમામ અધિકારીઓ એકત્ર થયા હતા અને ત્યાં તેમને જન્મદિવસની પણ ઉજવણી છે તે કરી હોવાના ફોટોગ્રાફ છે તે સામે આવ્યા છે. તેની અંદર પૂર્વ કલેક્ટર જે રાજકોટના હતા તે તત્કાલીન પૂર્વ કલેક્ટર અરુણ મહેશ બાબુ છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા. બલરામ મીણા જે એસપી હતા તેઓ પણ તેમના જે બર્થડે પાર્ટીની અંદર ઉપસ્થિત રહ્યા હતા. પ્રકાશ જૈન નામનો જે સંચાલક જે 60% ભાગીદારી ધરાવે છે તેમને તમામનું સ્વાગત કર્યું હોય તે પ્રકારના તસવીરો છે તે સામે આવી છે. એટલે કે આટલા મોટા અધિકારીઓ જ્યારે ત્યાં જતા હોય છે ત્યારે તેમને જે નિયમો ની અમલવારી કરવામાં આવી છે કે નહીં તે પણ તેમને ચકાસવું જોઈએ. એને બદલે ક્યાંક તમામ અધિકારીઓ છે કે તેઓ આ જગ્યાએ ગયા હતા પણ તેમ છતાં પણ આ પ્રકારે નિયમોની એસી તેસી છે તે કરવામાં આવી હતી અને માર્ગ અને મકાન વિભાગે જે પોલીસ કમિશનરને 14/9/2023 જે અભિપ્રાય આપ્યો હતો તે અભિપ્રાય ની પણ ક્યાંક જે અંદર જે નિયમો લખવામાં આવ્યા હતા તેની પણ અમલવારી કરાવ્યા વગર જ તત્કાલીન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી હતી અને તેને કારણે જ આ 28 જેટલી જે જિંદગીઓ છે તે આ આગની અંદર હોમાઈ ચૂકી છે. જી જણા જી બિલકુલ આભાર ગૌરવ. તો એક બાદ એક લાપરવાહી, એક બાદ એક બેદરકારી, આ તમામ બાબતોને અનદેખી કરવામાં આવી છે અને એટલા માટે જ રાજકોટમાં આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ છે. 28 લોકોનો ભોગ લેવાઈ ગયો છે, કેટલાય લોકો લાપતા છે. જે માર્ગ અને મકાન વિભાગની કોપી સામે આવી છે તે G24 કલાક એક્સક્લુઝિવલી આપણે દર્શાવી રહ્યું છે, જેમાં જે મેન્શન કરવામાં આવ્યું છે તે સ્પષ્ટ કરે છે કે જે પણ મુલાકાતીઓ મહેમાનો અહીં એન્ટ્રી લેશે, કારણ કે જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, ગેસ લાઇન અહીં નાખવામાં આવી હતી, પેટ્રોલ ડીઝલનો જથ્થો સંગ્રહિત કરવામાં આવતો હતો, એ તમામ બાબતો જોખમકારક સાબિત થઈ શકે છે. તેની ચેતવણી પહેલેથી જ આપી દેવામાં આવી હતી. જો આ પ્રકારની ઘટના કોઈ ઘટે છે તો તેની તમામ જવાબદારી આયોજકોની રહેશે તેવું પણ તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. પરંતુ આયોજકો બિંદાસ હતા. પોલીસ કમિશનરને પણ શું આના વિશે જાણ નહોતી તે સમયે, કે પછી જાણી જોઈને નિયમોની એસી કી તેસી કરવામાં આવી અને તેના કારણે અત્યારે 28 જેટલા પરિવારો આ દુઃખ ભોગવી રહ્યા છે. તેનું કારણ છે નિયમોનો ઉલાડ્યો. એક બાદ એક બેદરકારીની ઘટના સામે આવી રહી છે તેના પરથી તો એવું લાગી રહ્યું છે કે જાણી જોઈને
આ પ્રકારની દુર્ઘટના માટેનો એક તખતો તૈયાર કરવામાં આવ્યો હતો.